वंदे मातरम विद्यार्थी मित्रों, मजा माने तो आज आपणे चित्रमां विविध रंगना आकारोमां डिजाइन करीशुं अने तेमां रंग पूरता शीखीशुं। आपणे आगळना वीडियोमां जोई गया कि गोळमां डिजाइनमां रंग केवी रीते पूरवानो। तो तमने बधाने रंग पूरता तो आवडी गयुं हशे, पण अहींया जुओ, अहींया तो टपका टपका आपेला छे। तो आ टपका टपका एक 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 जोड़ी अने आपणे आ पेला तो बॉर्डर पूरी करवानी, त्यारबाद अंदरनो रंग पूरो करवानो। तो तमारे पण पेन्सिल अने फूटपट्टी लईने मारी साथे साथे आ पूरवानो छे, पण आડાવાળો નથી કરવાનો, આ નથી કરવાનો, આ ટપકા 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 એ વ્યવસ્થિત રીતે જોડવાના છે। તો આપણે શરૂ કરીએ। તો અહીંયા સ્કેલ થી ધીમે 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 વ્યવસ્થિત રાખી અને આવી રીતે આમ પૂરો કરવાનો। હવે અહીંયા આ ટપકા બે આવી રીતે જોડવાના, આ બે ટપકા આવી રીતે જોડવાના, અહીંયા ગોળાકાર પાડેલો છે એટલે આવી રીતે જોડવાનો। ફરી ફૂટપટ્ટી રાખી અને આવી રીતે આમ પૂર્ણ કરવાનો, અહીંયા પેન્સિલ થી દોરવાનો। અહીંયા ગોળાકાર આવે તો તે સ્કેલ થી નહીં થાય એટલે આપણે આપણે જાતે કરવાનો, ફરી સ્કેલ થી દોરવાનો। હવે આ ગોળાકાર આવે ત્યાં આપણે પેન્સિલ ચલાવી લેવાની, હવે અહીંયા પૂરો કરવાનો। હવે આ થઈ ગયું પૂરો। હવે નીચેનો ત્રિકોણ આવી રીતે તમારે આ બધા જ ચોરસ પૂરા કરવાના। હવે ત્રિકોણ, તો ત્રિકોણ આવી રીતે ફૂટપટ્ટી બરાબર રાખવાની અને ત્યારબાદ જ દોરવાનો। આવી રીતે દોરાઈ જાય એટલે આ ગોળાકારના જે બે હોય એ આવી રીતે દોરવાના અને આ ગોળાકાર આવી રીતે દોરવાનું। હવે અહીંયા સ્કેલથી ધીમે ધીમે આ પૂર્ણ કરવાનું। હવે આ ગોળાકાર બે ટપકા આવી રીતે જોડવાના અને આ ફૂટપટ્ટીથી આ થઈ ગયું ત્રિકોણ પૂરો। હવે ગોળાકાર આવ્યો, તો ગોળાકાર તો ફૂટપટ્ટીથી સ્કેલથી આપણાથી દોરી શકાશે નહીં એટલે આપણે ધીમે 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 ટપકા જોડતા જવાના અને ચિત્ર પૂર્ણ કરતું જવાનું। ધીરે 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 તમારે પણ ટપકા 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 જોડતા જવાના અને ટપકા જોડાઈ જાય એટલે આ ચિત્ર થઈ જાય પૂર્ણ। આ થયું પૂરું। હવે એના નીચેનું ચિત્ર, હવે આ પણ આપણાથી સ્કેલથી નહીં થાય એટલે આપણે ટપકા 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 જોડતા જવાના અને પૂરું કરતું જવાનું। ધીરે 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 પૂરું કરતું જવાનું। આવી રીતે તમારે પણ આ બધામાં પેન્સિલથી આ પેલા ટપકા જોડી અને બધા ચિત્ર પૂર્ણ કરવાના। હવે અર્ધગોળ, અર્ધગોળ પણ સ્કેલથી નહીં થાય એટલે ધીમે 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 ટપકા જોડતા જવાના, ધીમે 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 જોડવાના, આવી રીતે આવી રીતે ધીમે ધીમે જોડાઈ જાય એટલે જ્યારે આ પૂર્ણ થઈ જશે ત્યારબાદ આપણે શું કરવાનું, અહીંયા આપેલો કલર આપણે પૂરવાનો। હવે આ આવી રીતે સ્કેલથી દોરાશે તો અહીંયા સ્કેલથી તમારે સ્કેલ મૂકવાની અને સીધી લીટી દોરવાની। થઈ ગઈ સીધી લીટી તૈયાર, હવે આ સીધી લીટી દોરવાની, હવે આ સીધી લીટી દોરવાની અને હવે જે બાકી રહે ગોળાકાર એ આવી રીતે પેન્સિલથી જોઈન્ટ કરવાનું। થઈ ગયું તૈયાર। હવે ફરી વખત હજુ એક હું તમને બતાવી દઉં, ધીરે 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 તમારે પેલા તો આ ચોરસ ફૂટપટ્ટીથી દોરવાનું આવી રીતે આમ, આવી રીતે આમ અને
આવી રીતે આ દોરવાનું, આ રીતે આ દોરવાનું. આ જે ગોળાકાર દેખાય ત્યાં તમારે ધીમે 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 પૂર્ણ કરવાનું. ધીરે ધીરે આ ચિત્ર પૂર્ણ થઈ જાય એટલે ત્યારબાદ આપણે શું કરવાનું બાળકો, તમને મજા આવતી હશે હે ને બાળકો. તો આવી રીતે ચિત્ર પૂર્ણ કરવાનું, ત્યારબાદ કલર પૂરા કરવાના. આવી રીતે ગોળાકાર હોય ત્યાં સ્કેલથી આ પરથી દોરાશે નહીં, એટલે ગોળાકાર હોય ત્યાં કેવું કરવાનું, ફૂટપટ્ટીથી દોરવાનું. ફૂટપટ્ટીથી નહીં દોરવાનું, ગોળાકાર હાથેથી દોરવાનું. ગોળાકાર સ્કેલથી દોરાય નહીં, એટલે આ જાતે દોરવું પડશે, સ્કેલથી દોરવાનું નથી. હવે બીજું ગોળાકાર. હવે જુઓ બાળકો, ધીમે 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 તમારે ટપકા જોડતા જવાના છે. હવે આ ટપકા જોડાઈ જાય એટલે આપણું ચિત્ર થાય પૂર્ણ. પૂરું થઈ જાય એટલે આપણે એમાં શું કરીશું, કલર, કલર પૂરા કરીશું એટલે આપણું આ પેજ થાય પૂરું. ધીરે 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 ટપકા જોડતા જવાના છે અને આ ચિત્ર ખાલી દોરવાનું છે. આપણે ચિત્રના આપણને ટપકા આપેલા છે એટલે આ પેલા તો આપણે પેન્સિલથી આ બધા ટપકા જોડી અને ચિત્ર પૂરું કરવાનું છે. હવે આ અર્ધગોળ ધીમે 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 ટપકા જોડી અને આ અર્ધગોળ પણ આપણે શું કરવાનું છે, પૂરું. હવે આ ત્રિકોણ જુઓ, તમારે સીધી લીટી દોરવી હોય તો ખાસ ધ્યાન રાખવું પડશે, ધીમે 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 જવાનું. ધીરે 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 સ્કેલ હોય તો વધારે સારું દોરાય, પણ તમારી પાસે જો ફૂટપટ્ટી નહીં હોય તો જાતે દોરવું હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ધીરે 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 દોરવાનું, પણ તે વ્યવસ્થિત દોરાશે નહીં. આવી રીતના સ્કેલ રાખીએ તો આપણે તે શું થાય, સીધી લીટી થાય. બાળકો આ આપણે આ બધા દોરાઈ ગયા પેન્સિલથી, હવે આપણે શું કરવાનું, તો કે કલર પૂરવાનો. હવે અહીંયા જુઓ, પેલા કયો કલર દેખાય, વાદળી. તો આ કલર બોક્સ છે તેમાંથી તમારે વાદળી કલર કાઢી અને પૂરવાનું શરૂ કરવાનું. હવે ધીરે ધીરે તમને આગળ પણ મેં શીખવ્યું કે ધીમે 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 કલર પૂરવાનું, અને તમારી પાસે જો પેન્સિલ કલર હોય તો તમે પેન્સિલ કલર પણ પૂરી શકો. હવે ધીરે ધીરે હું જેમ બતાવું તેમ તમારે આ ચિત્રમાં રંગ પૂરતો જવાનો છે. ખાસ કાળજી રાખવાની બાળકો કે આ કલર બહાર જાય નહીં, અને જ્યાં તો તમને તમને સફેદ વધારે દેખાતું હોય ત્યાં તમારે ફરી કલર ચલાવી દેવાનો. આવી રીતે મારી સાથે તમારે પણ પૂરવાનું શરૂ રાખવાનું છે. આપણું આ થઈ ગયું પૂર્ણ. હવે બીજું, તો બીજામાં આવી રીતે તમારે ધીમે 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 કલર પૂરવાનો અને પૂર્ણ કરવાનો. તો આવી રીતે કલર પૂર્ણ થાય એટલે આવી રીતે આ બધા જ ચોરસ તમારે તમારી જાતે પૂરા કરવાના છે. હું તમને બબ્બે બબ્બેમાં કલર પૂરાવીશ અને બતાવીશ કે કેમ તમારે કલર પૂરવાનો છે. હવે આ ચારમાં તમારે તમારી જાતે કલર પૂરવાનો. આવડશે ને બધાને? સરસ. હવે ત્રિકોણમાં, ત્રિકોણમાં કયો કલર દેખાય તમને? પીળો. તો પીળા કલરની પેલા ત્રિકોણમાં બોર્ડર કરવાની, બોર્ડર થઈ જાય એટલે ધીરે 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 એની અંદર કલર પૂરવાનો છે. થઈ ગયું તૈયાર? તમારે ધીરે 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 પૂરવાનું શરૂ રાખવાનું. હવે બીજું, તો બીજામાં પણ ત્રિકોણ ધીમે 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 પૂરવાનું. હવે આગળના ચાર ત્રિકોણ તમારે તમારી
જાતે પૂરા કરવાના હું તમને બે બે માં શીખવીશ. હવે આ ગોળમાં કયો રંગ દેખાય બાળકો તમને? લીલો. લીલો રંગ તો બધાને જ ગમતો હશે, હે ને બાળકો? તો ધીરે 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 ગોળ 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 માં ખાસ ધ્યાન રાખવાનું. હવે ધીરે ધીરે આવી રીતે ગોળ ગોળ વચ્ચે જે વ્હાઈટ હોય તે આપણે પૂર્ણ કરતું જવાનું. થઈ ગયું પૂર્ણ? સરસ. હવે બીજું ત્રિકોણ. હવે આ ગોળ છે એમાં ધીરે 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 ગોળ કલર, ગોળમાં ગોળ આમ 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 આવી રીતે પૂરતું જવાનું છે. અને ખાસ તમારે ધ્યાન રાખવાનું કે રંગ ક્યાંય તમારો બહાર જાય નહીં. હવે નીચે કયો રંગ દેખાય તમને? ગુલાબી. ગુલાબી ને અંગ્રેજીમાં શું કહેવાય? પિંક. બધાને તો આવડતું હશે ને બાળકો. હવે આ ગુલાબી ધીમે 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 પૂર્ણ કરવાનો એટલે આપણું ચિત્ર થાય રંગથી સરસ. હવે આવી રીતે આમ પૂર્ણ કરતું જવાનું. થઈ ગયું પૂર્ણ ને? કેવું સરસ દેખાય. હવે બીજામાં પૂરવાનું. હવે ધીરે 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 આવી રીતે થઈ ગયું પૂર્ણ બાળકો. બસ હવે અર્ધગોળમાં કયો કલર દેખાય? કેસરી. તો અહીંયા કેવો કલર પૂરવાનો? કેસરી. હવે આવી રીતે પેલા તો બહારની સાઈડની જે બોર્ડર થઈ છે એટલે અંદર તમારે ધીમે 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 રંગ પૂરવાનો છે. રંગ પૂરાઈ જાય એટલે તમારે ધીરે 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 બહારનું પેલા કરવાનું. આ બહાર થઈ જાય એટલે આપણો રંગ બહાર જાય નહીં, અંદર પૂરતા હોય એટલે આપણે બહાર કલર જતો નહીં રહે. હવે આ કલર કયો કહેવાય બાળકો, ખબર છે કોઈને? જાંબલી. તો અહીંયા આવી રીતે આમ જવાનું આવી રીતે અહીંયા આવવાનું. હવે થયું પૂર્ણ? હવે આ સફેદ જો તમને વધારે પડતું દેખાતું હોય તો ફરી વખત તમારે થોડો રંગ પૂરી દેવાનો, પણ વધારે વજન નથી આપવાનો, નહીતર તમે શું થશે, રંગ તમારો તૂટી જશે, બે ટુકડા થઈ જશે. એટલે ધીરે 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 રંગ પૂરવાનો અને વજન આપવાનો નથી. હવે આવી રીતે આ ચાર ચાર બાકી રહ્યા છે બધા, એમાં તમારે શું કરવાનું? તો તમારી જાતે પેલા આચાર પૂરા કરવાના, આ પૂરા કરવાના, આ બધું તમારે તમારી જાતે પૂર્ણ કરવાનું. અને સામેની બાજુ જો